એમાં આપણે સ્ત્રી કેસર અને પું કેસર બંનેનું સેપરેટ આપણે ડિટેલમાં બંધારણ સમજ્યું. ચાલો પું કેસરનું બંધારણ, ભાઈ ચાર લોકો જ દેખાય છે, મતલબ શું થાય છે આ છોકરાઓને? વેકેશનના મૂળમાં આવી ગયા છે શું? ભૂમિકા આજે બીમાર છે. સર બોલવા ફરવાનું વાળું બોલવાનું છે. હા, આપણે જે સ્ટડી કરેલા છે ને એ બોલવાનું છે. પૂર્વ ફલન ના બે પ્રકાર છે, જન્યુ વલણ અને જન્યુ જનન. નહીં, એ તો આપણે જોયું, એ તો આપણે જોયું, પણ જે જન્યુ જનન ને જન્યુ વહન છે, તો હવે જન્યુ જનન માં સ્ત્રી કેસર જે નર જન્યુ છે અને માદા જન્યુ છે, નર જન્યુ કેમ બને છે અને માદા જન્યુ કેમ બને છે એની આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હે ને. નર જન્યુ એટલે પરાગરજ, તો પરાગરજ ક્યાં બને છે? આ રચનાની અંદર, પુંકેસર. પુંકેસરની રચના શું છે એ આપણે ચર્ચા કરી. તો મેં લાસ્ટ લેક્ચરનું તમને હું પૂછું છું કે આ જે નર જન્યુ બને છે એ બનવા માટેની મશીનરીઝ જે છે એટલે પુંકેસર હે ને. તો આ પુંકેસરનું બંધારણ શું છે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યું, એ કહો મને. ભૂમિ, શાહી, ઘરાણા, રોમેશા, ચાલો આનું બંધારણ મને કહો. કોણ કેસે ભાઈ? લાસ્ટ લેક્ચરમાં સમજ્યું ને આપડા. બોલો જીન હિતેન. હિતેન, કેસર ના બંધારણ માં કઈ કઈ? તમારા અહીંયા ઘણો જ નેટવર્ક ઇશ્યુ આવે છે સર થોડાક દિવસ થી, એટલે મારું બરાબર કોન્સન્ટ્રેટ નહીં થઈ શકતું સર. બોલો, ક્યાં ગામ છે કે અહીં સુરત માં છે? સર સુરત માં છું, પણ અત્યારે થોડાક દિવસ થી અહીંયા છે ને, તે મારા ફોન નો કોઈ પ્રોબ્લેમ આવી ગયેલો છે એટલે. હવે આ લેક્ચર હું યુટ્યુબ માં અપલોડ કરી દઈશ એટલે ત્યાં જરા જોતા રહેજો, જેને મિસ થઈ ગયું. હા સર, એવું પણ ચાલશે. બોલો બીજું કોણ કેસે ભાઈ? પુંકેસર નું બંધારણ લાસ્ટ લેક્ચર માં સમજ્યું. ભાઈ આ એક પરાગાશય હોય અને આ તંતુ હોય. પરાગાશય ના બે ખંડ છે, એક આ ખંડ અને બીજો આ ખંડ હે ને, અહીં દેખાય છે. આ દરેક ખંડમાં બે કોટર છે, એટલે સંપૂર્ણ પરાગાશય ચાર કોટર નું બંધારણ થયું, ચતુષ્કોટરીય રચના કહેવાય હે ને. હવે આને તમે થોડું આને તમે મોટું કરશો તો તમને આ વસ્તુ, આને તમે એટલો ભાગનો અભ્યાસ કરશો એટલે આ તમને ચાર સ્તર જોવા મળશે. અધિસ્તર પહેલું, બીજું ખોટી સ્તર, ત્રીજું મધ્ય, ચોથું પોષક સ્તર. અંદરની બાજુ લઘુ બીજાણુ ધાની હોય, એની અંદર આ બધા લઘુ બીજાણુ માતૃકોષ છે હે ને. આનું અર્ધીકરણ એક, અર્ધીકરણ બે થઈને પછી ચાર આવી પરાગરજ મળશે અને અંતે પરાગરજ પછી આમાંથી સ્ફોટન પામશે. ધેટ્સ ઇટ, બસ એટલું છે. થઈ જાય કે નહીં? એક મિનિટમાં રિવિઝન. કોન્સન્ટ્રેટ કરો બેટા, આજે તો ચાર લોકો નથી હે, 50% સ્ટુડન્ટ.
હવે આ બધું અગત્યનું ચલાવવું કે ચાલો એક પરાગરજ તો જોઈ લઈએ, પાછી નહીતર બધું છૂટી જશે બધાને તો પણ તકલીફ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યું છે કે આની જે પરાગરજ જે છે પરાગરજ નું નિર્માણ થઈ ચૂક્યું છે ને, આપણે પેલી સ્લાઇડ ની અંદર પણ જોયેલું કે આ સરસ મજાની પરાગરજ જે છે અંતે આ ડેવલપ થઈ ગઈ છે. તો આ લાસ્ટ લેક્ચરમાં આપણે સમજેલું છે હે ને, અર્ધીકરણ એક થાય, આ જે લઘુબીજાણુ માતૃકોષ છે એનું અર્ધીકરણ એક થાય, અર્ધીકરણ બે થાય અને અંતે તમને આવું સરસ મજાના ચાર પરાગરજ ચતુષ્ક મળશે. તો હવે આ જે પરાગરજ છે, આ પરાગરજ નું આપણે બંધારણ સમજવાનું છે. ચાલો તો એ સમજીએ. તો પેલા તો પરાગરજ તમે ઓબ્ઝર્વ કરી શકો તમારી જાતે પણ, આપણે લેબમાં તો પ્રેક્ટિકલ છે જ તે અને આપણે પરફોર્મ કરશું. પરાગરજને તમે એક સ્લાઇડ લઈ લો, સ્લાઇડ ની અંદર તમે ખાસ કરી ખાંડ નું જે દ્રાવણ છે સુક્રોઝ હે ને, ખાંડ એટલે સુક્રોઝ શક્કર, તો એનું જે દ્રાવણ જે છે એ દ્રાવણની બે ત્રણ ટીપા એક બે ડ્રોપ લઈ લો અને એમાં પરાગરજને છાંટો, પૂકેસર લઈ પરાગાશય લઈ, અને પછી સ્લાઇડ ઉપર તમે જોવો તો સ્લાઇડમાં તમને આવું જુદું જુદું મસ્ત મજાની એમાં નાના નાના માઇક્રોસ્કોપ ની અંદર ટૂંકમાં સ્લાઇડ ની અંદર તમે માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરશો તો આવા નાના નાની કઈક રચનાઓ તમને જોવા મળશે. તો રચના બીજું કઈ નહીં પણ એ રચના એટલે શું છે, એ પરાગરજ છે. હવે પરાગરજ જે છે એ કઈ વનસ્પતિની પરાગરજ, ઉદાહરણ તરીકે તમે જાસૂદની પરાગરજ લો, જાસૂદની અથવા તમે ગુલાબની પરાગરજ લો, સૂર્યમુખીની પરાગરજ લો, મોગરાની પરાગરજ લો, તો જાતિ પ્રમાણે પરાગરજનો જે શેપ એન્ડ સાઈઝ છે, એનું બંધારણ છે, એની રચના છે, એનો આકાર છે, આ બધું ટૂંકમાં અલગ અલગ હોય, ભિન્ન હોય. ઇટ ઇઝ કમ્પ્લીટલી ડિપેન્ડ ઓન પર્ટિક્યુલર સ્પીશીઝ ઓર પર્ટિક્યુલર પ્લાન્ટ અને વનસ્પતિની જાતિ ઉપર આધાર રાખે, એનો આકાર અને એની સાઈઝ. હવે યુઝ્યુઅલી સામાન્ય રીતે વ્યાસ કેટલો હોય તો 25 to 50 માઇક્રોમીટર, માઇક્રોમીટર ને ભાઈ મીટર નહીં, માઇક્રોમીટર એટલે કેટલી સૂક્ષ્મ કેટલી નાની છે એની કલ્પના તમે કરી શકો. પરાગરજની બે દિવાલ છે, એના બે આવરણ છે, બહારનું આવરણ છે અને બાહ્ય આવરણ કહેવાય, અંતરનું અંદરનું આવરણ છે ને અંતઃ આવરણ કહેવાય, અને આ જે છે બાહ્ય આવરણ છે. તો બાહ્ય આવરણ જે છે એ ખૂબ જ મજબૂત છે, એકદમ સખત મજબૂત છે અને સ્પોરોપોલેનિન નું બનેલું હોય, જ્યારે અંત આવરણ જે છે સ્ટાર્ચ સેલ્યુલોઝ અને પેક્ટિન નું બનેલું છે. હવે આ ખાસ કોન્સેપ્ટ સમજજો હા ભાઈ, બાહ્ય આવરણ ખૂબ જ મજબૂત છે અને કેનું બનેલું છે, સ્પોરોપોલેનિન નું બનેલું છે, આ અહીં લખેલું છે, અને અંત આવરણ કેનું બનેલું છે, સેલ્યુલોઝ અને પેક્ટિન નું બનેલું છે. હવે બહારનું આવરણ એટલું મજબૂત એટલું સખત જે છે કે પરાગરજ હજારો વર્ષો સુધી ટકી રહે છે. શું શબ્દનો ઉપયોગ કરું છું, હજારો વર્ષો સુધી, વિચાર કરો. તો આ દર્શાવે છે કે બહારનું આવરણ સખત છે અને સખત છે એના કારણે પરાગરજ નું ફોસિલાઇઝેશન પણ શક્ય બને છે અને સાથે સાથે લાંબા સમય સુધી ટકી પણ શકે છે, ડોર્મેન્સી પીરિયડમાં પણ હજારો વર્ષો સુધી રહી શકે છે. તો આ એનું નોર્મલ બંધારણ છે. હવે બહાર, હવે પરાગરજમાંથી પરાગ નલિકાનો વિકાસ થતો, આ પરાગ નલિકા આ પ્રકારની વિકાસ પામતી. જો આ ઉદાહરણ તરીકે જાસૂદ છે, જાસૂદ જ છે ભાઈ, તો આ જાસૂદ ની પરાગરજ હે ને. હવે જાસૂદ ની પરાગરજ ને તમે માઇક્રોસ્કોપમાં જોશો તો આ એમાં ખાસ કરીને જે પરાગ નલિકાનો ડેવલપમેન્ટ આપણે સમજવાનું છે, તમારે 12માના પ્રેક્ટિકલનો ભાગ છે. તો આ પરાગરજ છે અને આ પરાગરજમાંથી આ પ્રકારની આ નલિકા તમે જોવો છો, આ દરેક પરાગરજમાંથી આવી સરસ મજાની નલિકા
નીકળે છે. હવે નલિકાનું કામ શું છે? તો પેલું જે સ્ત્રી કેસર જે છે, તો આ પરાગરજ જે છે ની નલિકા અહીં સ્ત્રી કેસર ના અંડકોષ સુધી પહોંચતી હોય એને એનું કામ છે. એટલા માટે નલિકા ખૂબ જ લાંબી ડેવલપ થાય છે. તો પ્રશ્ન એ છે કે નલિકા લઈ શું જાય છે ભાઈ? તો નલિકા શું લઈ જાય છે? તો પરાગરજ ની અંદર બે પ્રકારના કોષો, એક તો છે જનન કોષ અને બીજો છે વાનસ્પતિક કોષ. તો વાનસ્પતિક કોષ જે છે ખૂબ જ મોટો હોય, 80-90% ભાગ જે છે વાનસ્પતિક કોષે રોકેલો હોય, અને બીજો જે નાનો કોષ છે એ જનન કોષ છે. એક મિનિટ. તો બે પ્રકારના કોષો છે, જનન કોષ અને વાનસ્પતિક કોષ. તો જે જનન કોષ છે ઇટ ઇઝ લિટરલી ફ્લોટિંગ ઓન ધ ઇન ધેટ ઇન ધીસ વેજીટેટિવ સેલ. આ જે વાનસ્પતિક કોષ છે એની અંદર તરે જ, કેમ કે ખૂબ જ નાનો છે, આ મોટી સાઈઝનો છે. તો આનું મહત્વ શું છે? બે પ્રકારના કોષો છે, આનું મહત્વ શું છે? ખાસ સમજજો ભાઈ. જે વાનસ્પતિક કોષ છે એ પેલી જે નલિકા બનતી હોય ને, આ પરાગ નલિકા જે નીકળે છે એને આમ ધક્કો મારતો જાય છે ને વાનસ્પતિક કોષ, આમ આગળની તરફ આમ, અને પાછળની તરફ આ એની જનન કોષ સતત ચાલતો જાય છે. હવે જનન કોષ જે છે એ જનન કોષ એકમાંથી બે કોષ કેન્દ્રો એનું સંભાજન થશે, એટલે એકમાંથી બે જનન કોષ બનશે. તો જે 60% થી વધારે આવૃતબીજધારીની પરાગરજ જે રિલીઝ કરે છે એમાં 60% થી વધારેમાં તો આ માત્ર બે કોષો જ. જ્યારે પરાગરજ પરાગાશયમાંથી નીકળે છે ત્યારે પરિસ્થિતિ, એટલે ઉદાહરણ તરીકે તમારી પાસે 100 વનસ્પતિ છે, તો આ 100 વનસ્પતિમાંથી 60 વનસ્પતિ એવી છે કે જે આ દ્વિકોષીય કહેવાય ને ભાઈ, આને આ એક ને આ બીજો કોષ, તો દ્વિકોષીય પરાગરજમાં આ 60% જેટલી નીકળે છે. અને બાકીની જે 40% છે, 40%માં શું થાય છે? તો એક આ મોટો વાનસ્પતિક કોષ તો છે જ, બીજો નાનો જનન કોષ તો છે જ, પણ આ જનન કોષ એકમાંથી બે થઈ જાય છે. એટલે બાકીના જે 40% વનસ્પતિ છે એ 40%માં ત્રિકોષીય, ત્રિકોષીય. ત્રિકોષીય નો મતલબ શું થાય? જનન કોષ બે માં વિભાજન પામી ગયું છે. તો ત્રિકોષીય અવસ્થામાં બાકીના 40% વનસ્પતિ જે છે એ ત્રિકોષીય અવસ્થાની અંદર મુક્ત થાય. તો હવે આ જે 60% છે ને ભયા, કે જેમાં દ્વિકોષીય અવસ્થા એ મુક્ત થાય, તો એમાં પણ પછીથી ત્રિકોષીય અવસ્થા તો આવવાની જ છે. આવવાની જ છે એટલે ક્યારે? તો જ્યારે આ પરાગરજ જે છે એ આ સ્ત્રી કેસર પર બેસે છે, હે ને, આ સ્ત્રી કેસર છે, આ પરાગાસન છે, આ પરાગવાહિની, એના પરાગ નલિકા જ્યારે આમાંથી આમ જતી હોય, આ પરાગવાહિની છે, આ જે તમને દેખાય છે ને, આપણે બંધારણ ભણી ચુક્યા છીએ ભાઈ, આ જે તમને દેખાય છે, અત્યારે હું આ સર્કલ કરું, આ પરાગવાહિની છે ને, અને આ અંડાશય, આ અંડાશયને મોટું કરીએ તો એની અંદર આવો અંડક હોય, આ અંડકને મોટું કરીએ તો આ છે,
હવે પેલી જે પરાગરજ માંથી જે પરાગ નલિકા નીકળે, આ પરાગરજ આમાંથી જે પરાગ નલિકા નીકળે છે અલ્ટિમેટલી ક્યાં પહોંચતી હોય, આ અંડક સુધી, જે હજી આપણે બેવડું ફલન સમજશું, પણ પેલા આપણે બધી રચના જરા સમજી. ચાલો એક એક વિડિયો જરા જોવો. જો આ પૂ કેસર છે ને, કોઈ પણ પુષ્પ જે છે, આ પુષ્પ જે છે દેખાય છે ને ભાઈ વિડીયો પ્રોપર? વિડીયો દેખાય છે ને? અચ્છા નહીં, વિડીયો દેખાય છે હવે? બેટા યસ ઓર નો તો કહો જરા, તો મને ખબર પડે. વિડીયો પ્રોપર દેખાય છે? મેસેજ કરીને કહો. યસ સર. ઓકે, ચાલો. આ પુષ્પ છે પેલી, હમણાં જે દ્વિકોષીય ત્રિકોષીય છે ને, આમાં વિઝ્યુઅલ આપણે આ વિઝ્યુઅલ થી સમજીએ, કેમ કે એમાં અટવાશો મિત્ર બહુ. તો આ પુષ્પ છે, એમાં આ પૂ કેસર હોય ને. પૂ કેસર કેનું બનેલું છે? આ વજ્રપત્ર છે, આ સ્ત્રી કેસર છે, અને આ દલપત્ર છે. પુષ્પને તમે અલગ ટૂંકમાં અલગ અલગ ભાગો, ખાલી તમારા સમજ માટે આપણે અલગ કરીએ. આ પૂ કેસર કરસર તો દેખાય છે, આ પૂ કેસર, આ સ્ત્રી કેસર, આ પછી વજ્રપત્ર ને દલપત્ર સેપર લખેલું છે. હવે એમાં જે પૂ કેસર જે છે કેનું બનેલું છે? પરાગાશય અને તંતુ. પરાગાશય નો આડો છેદ લો તો એમાં આવી ચાર લઘુ બીજાણુ ધાની આવેલી છે. ત્યાં શું પ્રક્રિયા થતી? લઘુ બીજાણુ ધાની જો, લઘુ બીજાણુ બને એટલે આ પરાગરજ. તો આ પરાગરજ જે છે દ્વિકીય હોય, ટૂંકમાં લઘુ બીજાણુ ધાની ની અંદર લઘુ બીજાણુ માતૃકોષ જે છે એ દ્વિકીય હોય, પછી અર્ધીકરણ એક થાય, અર્ધીકરણ બે થાય, હે ને, અને ચાર ચતુષ્ક બનશે. અને આ હવે એકકીય છે, ચારેય પરાગરજ જે છે એકકીય છે. હવે એની અંદર પણ બે પ્રકારના કોષ છે, એક જનન કોષ અને એક વાનસ્પતિક કોષ. આ જનન કોષ કેન્દ્ર છે, વાનસ્પતિક કોષ કેન્દ્ર છે. ઉદાહરણ તરીકે પરાગરજ ની અંદર આપણે છીએ ને અત્યારે, તો એક વાનસ્પતિક અને એક જનન કોષ. આ પરાગરજ ની અંદર નું બંધારણ છે. અલગ અલગ પરાગરજ નો શેપ સાઇઝ જે છે અલગ અલગ હોય વનસ્પતિ ઉપર. આનો કઈક અલગ છે, પેલા હતું કઈક અલગ છે, આ કઈક અલગ છે. તો શેપ સાઇઝ ટૂંકમાં દરેક વનસ્પતિ ની પરાગરજ ની જે આકાર ને સાઇઝ છે અલગ અલગ હોય. પરાગરજ નો આડો છેદ લો તો તમને બે પ્રકારના કોષ કેન્દ્રો અંદર જોવા મળે, વાનસ્પતિ અને જનક. અને બાકી બે પ્રકારના સ્તર છે, આઉટર મેમ્બ્રેન ને ઇનર, એટલે કે બાહ્યાવરણ અને અંદર અંત આવરણ. તો બાહ્યાવરણ જે છે સ્પોરોપોલેનિન નું બનેલું છે. જ્યાં જ્યાં બાહ્યાવરણ એબસન્ટ છે ત્યાં નાના નાના છિદ્રો, જનન છિદ્ર કહેવાય. તો પરાગરજ નું ઓલમોસ્ટ બંધારણ આપણે સમજ્યું. હવે જો એ સ્ફોટન થશે, પરાગાશય એટલે પરાગરજ બહાર નીકળશે. આપણે જે જૂનો કોન્સેપ્ટ સમજો, આ એ વિડીયો છે. ઓકે, આઈ થિંક એનું
ચાલો અહીં તમને ડ્રો કરીને સમજાવું છું. આ જે તમારું સ્ત્રી કેસર છે, સ્ત્રી કેસર નો આ કયો ભાગ બોલો ઉપર હોય, આ ભાગને શું કહેવાય બોલો, બોલો ભાઈ. સ્ત્રી કેસર કયા ત્રણ ભાગોનું બનેલું છે બેટા? જો બેટા તમે જવાબ નહીં આપશો ને તો મને સેજે મજા નહીં આવે. હા ભાઈ, સ્ત્રી કેસર કયા ત્રણ ભાગોનું બનેલું છે? હા તો બોલો ને ભાઈ, પરાગાસન, પરાગ વાહિની અને પરાગાશય. હવે આ જે પરાગાસન છે એમાં પૂકેસર માંથી નીકળેલી જે પરાગરજ છે એ બેસશે, હે ને? હવે આ પરાગરજ માંથી શું નીકળશે? પરાગ નલિકા, હે ને? અને અંતે એ ક્યાં ખુલશે? તો અહીં અંડક હશે. શું હશે ભાઈ? અને અહીં અંડકોષ અહીં આવેલો આની અંદર, તો આને ત્યાં છેક મળવાનું છે. એ આપણે પછી કોન્સેપ્ટ સમજીએ. હવે આ જે પરાગરજમાંથી પરાગ નલિકા નીકળી છે એમાં બે પ્રકારના કોષ, એક આ રેડ કલર નો હું આપું છું એ વાનસ્પતિક કોષ છે, અને બીજો જે બ્લુ કલર આપું છું અંદર આને હું મોટું કરું છું ને, આ પરાગરજ ને, આ પરાગરજ છે, આમાં એક મોટો વાનસ્પતિક કોષ છે અને બીજો નાનો જનન કોષ કેન્દ્ર છે. તો 60% જે વનસ્પતિ છે એમાં જ્યારે પેલું પરાગાશય હોય, આ પરાગાશય, આ પરાગાશય માંથી જે પરાગરજ નીકળે એ આ અવસ્થામાં નીકળતી હોય ને, દ્વિકીય. બાકીના જે 40% છે એમાં ત્રિકીય અવસ્થાએ નીકળતી, એટલે કે જનન કોષ એકના બે થઈ જાય છે. તો પ્રશ્ન એ થાય કે આ બે જનન કોષ નું કામ શું છે ભાઈ? તો બે જનન કોષ જે છે એ બંને જનન કોષ અહીં અંડકોષ સાથે એક ફલન કરે છે. અહીં ફોકસ કરો ને, એક અંડકોષ સાથે ફલન કરે ને એક ફલન કરે છે મધ્યસ્થ કોષ કેન્દ્ર સાથે. આપણે બેવડા ફલનમાં સમજશું. ટૂંકમાં આ કોન્સેપ્ટ સમજવો ખાસ અગત્યનો છે કે 60-40% શું કીધેલું છે. 60% કિસ્સાની અંદર દ્વિકીય અવસ્થામાં, બાકીના 40% ત્રિકીય અવસ્થામાં. હવે જે દ્વિકીય અવસ્થામાં રિલીઝ થયેલું છે એટલે કે એમાં માત્ર એક જ જનન કોષ છે, તો એ અહીં વચ્ચે ઇન ધ સેન્સ જયારે અહીં આમ આગળ વધે છે ને ભાઈ આ જનન કોષ, ત્યારે વચ્ચે એક માંથી બે થઈ જશે. એનો આપણે વિડીયો પણ સમજાવીશું. તો અલ્ટિમેટલી થવાનું તો ત્રિકીય અવસ્થા જ છે, પણ 40% ની અંદર પહેલેથી ને ત્રિકીય અવસ્થા હોય, જયારે 60% ની અંદર પછીથી ત્રિકીય અવસ્થા થાય. ચાલો હવે પરાગરજ ને અનુલક્ષીને થોડા બીજા પોઈન્ટ છે સમજો. ઘણી પરાગરજ જે છે શ્વાસ વાહિની ની અંદર પણ તકલીફ પહોંચાડે છે. હવે એ પરાગરજ, ઘણી પરાગરજ થી એલર્જી ઘણા ને હોય, તો એમાં ખાસ કરી અને જે બ્રોન્કિયલ એફ્લિક્શન જેને કહેવાય, બળતરા થાય શ્વાસ નળી ની અંદર, તો એમાં ખાસ કરીને જે ગાજર ઘાસ છે, પાર્થેનિયમ, કેરેટ ગ્રાસીસ, એક પ્રકારની વનસ્પતિ છે. ગ્રાસીસ એટલે ઘાસ નથી હે ભાઈ, એક પ્રકારની વનસ્પતિ છે ટૂંકમાં. એની પરાગરજ જે છે ખાસ કરીને આ પ્રકારનું ઇરિટેશન જે છે લાવી શકે છે. તો ઘણા ને ટૂંકમાં એલર્જી એની હોય, અને બાકી યુઝ્યુઅલી પણ સામાન્ય માણસને એની પરાગરજ જે છે એમાં એલર્જીમાં શ્વાસ નળીની બળતરા થાય, સતત છીંક આવ્યા કરે, એવું બધું ટૂંકમાં પ્રોબ્લેમ. હવે પરાગરજની, યુ વોન્ટ બિલીવ કે ઘણા લોકો પરાગરજની ગોળીઓ ખાય છે. અચ્છા, આપણે ટેબ્લેટ લેતા હોય તો કઈ મલ્ટીવિટામિન ની ટેબ્લેટ લઈએ ને, યુઝ્યુઅલી આપણે સામાન્ય રીતે લેતા હોય તો ખાસ કરી એસ્કોર્બિક એસિડ છે, વિટામિન સી જે છે એની આપણે વધારે અમુક લોકો ટેબ્લેટ લેતા હોય. તો આ
પરાગરજની પણ ટેબ્લેટ બને છે અને માણસો ખાય છે, ખાસ કરીને જે રમતવીરો છે, જે યુઝ્યુઅલી એથ્લેટ આપણે જેને કહે છે, દોડવીરો જે છે. તો પરાગરજને શા માટે લે, શું એને ભાવે છે એટલા માટે? નહીં, પણ પરાગરજને એટલા માટે આ ગોળીઓ લે છે કે એવું માને છે કે ભાઈ પરાગરજ ખાશું તો આપણી શારીરિક શક્તિ જે છે ખાસી એવી ડેવલપ થશે. હવે સાચું હોય પણ અને સાચું ના પણ હોય બે વાત છે. હોય કઈ રીતે? કેમ કે એક નરજન્યુ છે એટલે એની પાસે કેપેસિટી છે એક આખું નવું સીડ બનાવવાની, તો એક પોટેન્શિયલ એના અંદર રહેલું. અને ના હોય એની પાછળનું કારણ એ છે કે ભાઈ છે નરજન્યુ એટલે જરૂરી નથી, એ તો ભાઈ જયારે એને ફેવરેબલ કન્ડિશન મળે ત્યારે એ તો સારું એવું જેનું અંદર ન્યુટ્રિશન કે જે કઈ પણ ટૂંકમાં પોટેન્શિયલ કેપેસિટી જે છે એ બહાર આવશે. પણ આ તો આપણે ખાઈએ એટલે તો ડાયરેક્ટ ડાયજેશનમાં જતું રહે, ત્યાં તો એડિગ્રેટ થઈ જશે એટલે ઉર્જાનો ઉપયોગ એનો પ્રોપર ના થઈ શકે. તો બે કારણ છે ટૂંક, બને ત્યાં સુધી બીજું કારણ વેલિડ વધારે ગણાય. હવે લાઈફ સ્પેન ની વાત કરીએ તો ઘણી પરાગરજ જે છે, ઉદાહરણ તરીકે ઘઉંની ચોખાની પરાગરજ એના છોડમાંથી બહાર નીકળે એ 30 મિનિટની અંદર અંદર ડેડ થઈ જશે. એની જીવિતતા જેનો જીવન કહેવાય એને, કે ટૂંકમાં ફલન માટે કેપેબલ છે એ 30 મિનિટ અંદર જ હશે. 30 મિનિટ પછી ટૂંકમાં એને ફલન નથી થતું તો ડિગ્રેડ થઈ જશે. તો આ તો થઈ ઘઉં ચોખાની ને એની વાત, ઘઉં ડાંગર એની વાત. હવે ઘણી જે રોઝેસી, લેગ્યુમેસી, સોલેનેસી, સોલેનેસી એટલે આ કુળમાં બટેટા આવે, રીંગણ આવે, લેગ્યુમન્સ ની અંદર ખાસ કરીને ઘણા પલ્સીસ આવે, તો આ બધી જે કઠોળ કહેવાય, તો આ બધી ફેમિલી ની અંદર ની જે પરાગરજ છે, એ વનસ્પતિની જે પરાગરજ છે મહિનાઓ સુધી એમની જીવિતતા ટૂંકમાં ટકાવી રાખે છે. તો જીવિતતાની અંદર પણ વિભિન્નતા છે. પછી બીજું, આપણે પરાગરજને સંગ્રહિત કરવી હોય તો લિક્વિડ નાઇટ્રોજન -196 ડિગ્રીમાં, માઇનસ હે ને, પ્લસ નહીં ભાઈ, નહીતર તો બિચારી પરાગરજ બળી જશે. તો લિક્વિડ નાઇટ્રોજનમાં -196 ડિગ્રીએ તમે પરાગરજને સાચવી શકો છો. તો દેટ વોઝ ઓલ અબાઉટ પોલેન ગ્રેઇન, એના બંધારણની વાત કરવાની છે, દ્વિકોષીય ત્રિકોષીય અવસ્થાની વાત કરવાની છે. હવે આ જે પરાગરજ નલિકા જે નીકળે છે ને, પરાગ નલિકા એ અંતઃ આવરણ, ખાસ નોટ કરજો આ વસ્તુ, અંતઃ આવરણમાંથી જ પરાગ નલિકા નીકળે છે ને. અને ક્યાંથી નીકળે? કોઈ પણ જગ્યાએથી નહીં, તો જ્યાં બાહ્ય આવરણ એબસન્ટ હોય ને ત્યાં છિદ્રો, એ છિદ્રને શું કહેવાય? જનન છિદ્ર કહેવાય. પરાગરજની ફિગર અહીં ડ્રો કરવી, ઘણી જગ્યાએ જે બહારનું આવરણ છે ને, બહારનું આવરણ એબસન્ટ, તો આ જે બહારનું આવરણ છે ને જનન છિદ્ર કહેવાય, જે એબસન્ટ છે ને. બાકી આ છે તો બહારનું આવરણ, હવે જે અંદરનું આવરણ છે, અંદરનું આવરણ એટલે આ અંતઃ આવરણ, તો અંતઃ આવરણ માંથી આ પરાગ નલિકા નીકળે છે, હે ને ભાઈ. અને એ જ પરાગ નલિકા પછી જે અંદર જનનકોષ ને માતૃકોષ છે ને આગળ લઈ જાય છે, અને પછી અંતે અંડકોષ સાથે ફલન કરવાનું છે, એ આપણે સમજશે. ચાલો આજે 3-4 લોકો વચ્ચેથી કોણ વારે વારે જોડાતું બહાર નીકળતું, એટલે વધારે આપણે આગળ ટોપિક નથી લેવો. મારે તો આખું પેલું જાયાંગ પૂરું કરવાની ઈચ્છા હતી, પણ વાંધો નથી, આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. આવતીકાલે આપણે ચેપ્ટર નંબર 1 ની એમસીક્યુની ટેસ્ટ આપણા લેક્ચરના ટાઈમમાં રાખીએ છીએ. એપ્લિકેશનમાં કઈ પ્રોબ્લેમ આવતો હોય તો મને પર્સનલી કહેજો. ચાલો, કઈ ક્વેશ્ચન હોય તો બોલો આજના લેક્ચરમાં.
More question. चालू मलिए नो सर ओके आ प्रागराज ની આકૃતિ સાથેનું હોમવર્ક વ્યવસ્થિત થઈ જવું જોઈએ આજે સર પેલી એપ્લિકેશનમાં લોગિન નથી થતું હા તો મને જરા શું પ્રોબ્લેમ શું આવે છે પહેલા તો તો ને એવું જ ખુલે નહી અચ્છા એકવાર મારે પણ એપ્લિકેશન ચાલુ નથી થતી ઓકે હિતેન છે ઉત્સવ છે બીજું કોઈ ચાલો બીજો કોઈને વાંધો નથી સર કોપાનો અનઇન્સ્ટોલ કરીને પાછો ઇન્સ્ટોલ કરીને ચાલુ કરજો હા એવું કરજે અને બાકી હું તમારી લોગિન આઈડી ની ઇન્ફોર્મેશન મોકલું છું સર મારું તો પણ નથી થતું શું હા પણ એટલે તમારે આઈડી પાસવર્ડ નો ઇશ્યુ હશે હું તમને મોકલી આપું છું હે ના સર એ તમે નાખ્યું એ તો ખબર હતી નંબર જ હતો ફોન નંબર પણ એ પછી નથી થતું ચાલો સ્ક્રીનશોટ મને મોકલજે જ અને શું પ્રોબ્લેમ આવે છે પ્રોબ્લેમ આવે ને એનો સ્ક્રીનશોટ મોકલજે લો ફોરવર્ડ કરી ઓકે સર ઓકે સર ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચર